અમદાવાદના ચાંદખેડામાં સર્જાયેલા અકસ્માતમાં નવો વળાંક આવ્યો છે. વૃદ્ધને કચરનાર કારની અંદર ડીવાયએસપી બેસેલા હોવાનો ખુલાસો થયો છે. જેમાં એક કારે વૃદ્ધને કચડ્યા હતા ત્યારે આ અંગે તપાસ કરતા કારમાં ડીવાયએસપી હોવાનું સામે આવ્યું છે. ડીવાયએસપી જનેશ્વર નાલાવાયા ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠા હતા. આ સાથે જ અકસ્માત કેસમાં તપાસમાં પોલીસની ઢીલી નીતિ પણ સામે આવી છે. કારણ કે અકસ્માત સર્જના ડીવાયએસપી કે તેમના સગા હતા તે હજી રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. વળી હોસ્પિટલમાં સારવાર માટે વૃદ્ધને લઈ ગયા ત્યારે પણ સીસીટીવી કેમેરામાં ડીવાયએસપી કેદ થયા હતા. આ અકસ્માત કેસમાં હજુ પોલીસે કોઈની ધરપકડ કરી નથી. સામાન્ય લોકોની સામે તુરંત કાર્યવાહી કરતી પોલીસ હવે આ મામલે કેમ મૌન ધારણ કરીને બેસી રહેલી છે તે સવાલ લોકો પૂછી રહ્યા છે. એવું પણ શું ભીનું સંકેલવાના પ્રયાસ તો નથી થઈ રહ્યા ને એવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે. રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે ને એમાં અનેક લોકો જીવ પણ ગુમાવે છે. ત્યારે હવે વધુ એક ઘટના મોરબીથી સામે આવી છે. આ દ્રશ્યો છે સનાળા રોડ પરના. અહીં રામચોક નજીક આ બેકાબુ કારે લોકોને રીતસરના ડરાવ્યા હતા. પહેલાથી ટ્રક નિયમન માટે રાખેલા બેરિયર સાથે અથડાઈ તો તે બાદ આ જ કાર ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી અને ત્યારબાદ કાર રિવર્સ કરવામાં આવી હતી અને તે સમયે તે એક દુકાન પાસે પડેલા અનેક વાહનો સાથે ટકરાઈ હતી. આ સફેદ કલરની કારનો ચાલક 3-4 જગ્યાએ આ કાર અથડાવ્યા બાદ કાર લઈ ફરાર થઈ ગયો હતો. સીસીટીવીને આધારે આરોપીની તપાસ આદરી છે. ચાર પૈડાવાળી ગાડીનું સ્ટીરિંગ હાથમાં આવતા જ કેટલાક નબીરાઓ બેફામ બની જાય છે અને પૂરપાર ઝડપે ડ્રાઇવિંગ કરે છે ત્યારે તેમની આવી જ લાપરવાહી કોઈક માટે ઘાતક સાબિત થાય છે. પાટણમાં બાળકોના સોદાગર સુરેશ ઠાકોર સામે કાર્યવાહી થઈ છે, પરંતુ ફરિયાદમાં અન્ય નામોના ઉલ્લેખ છે તેની સામે કાર્યવાહી થઈ નથી અને બાળક પણ લાપતા છે. બોગસ ડોક્ટર સુરેશ ઠાકોરે ફરિયાદીને દત્તક બાળક આપીને છેતરપિંડી કરી હતી. તેમજ બોગસ ડોક્ટરે ફરિયાદીને બાળક દત્તક આપ્યું હતું, પરંતુ દસ્તાવેજી પુરાવા ન અપાતા અરજદારે બાળક પરત સોંપ્યું હતું અને હવે સુરેશ ઠાકોરે આપેલા બાળકને હજુ પણ કોઈ બાળ ના હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ રાધનપુર નગરપાલિકાની પણ સંડોવણી સામે આવી છે. કારણ કે અહીંથી 15 માર્ચ 2024 બાળકના જન્મનો દાખલો કાઢવામાં આવ્યો હતો. વળી સાંઈકૃપા હોસ્પિટલમાંથી બાળકના દસ્તાવેજ મળ્યા હતા, જેની સામે પણ કોઈ કાર્યવાહી થઈ નથી. હોસ્પિટલના ડોક્ટર આનંદ પટેલ સામે કોઈ તપાસ થઈ નથી તો ડોક્ટર ભાર્ગવ પટેલનું નામ અરજીમાં હોવા છતાં તેની સામે કોઈ કાર્યવાહી ના થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. વલસાડ દુષ્કર્મ અને કેસના આરોપી સામે જે છે કાર્યવાહી શરૂ થઈ અને જે બાદ 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા અને તેમાં એક મોટો ખુલાસો થયો છે. પારડીના એક વિદ્યાર્થીની પર દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ જિલ્લા પોલીસ તંત્રે દોડતું થયું હતું અને પોલીસે 11 દિવસ બાદ આરોપીને દબોચ્યો હતો. ત્યારે આ કેસમાં કોર્ટે આરોપી રાહુલ જાટના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. તેની સાથે આરોપીએ 25 દિવસમાં 25 જેટલી હત્યાઓ કર્યાની કબૂલાત પણ કરી છે અને આ હત્યાને અંજામ તેણે કોલકાતા, મેંગ્લોર, સિકંદરાબાદ, પૂનામાં આપ્યો છે. હત્યાઓ આરોપી દિવ્યાંગ હોવાથી ટ્રેનમાં મુસાફરી કરતો હતો અને 14 નવેમ્બરના દિવસે આ હત્યારાએ ગુનાને અંજામ આપ્યો હતો કે જે બાદ તે સતત નાસ્તો ફરતો હતો, પરંતુ પોલીસના હાથે વિવિધ સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા કે જે બાદ તેને પકડી પાડવામાં આવ્યો હતો. સુરતમાં માતાની હત્યા કરનાર કપૂત ઝડપાયો છે. કપૂતને માતાનું ભરણ પોષણ કરવામાં ભાર લાગતો હતો. ઉધના મગદલ્લા રોડના પંચશીલ નગરમાં એક વૃદ્ધ મહિલાની હત્યાનો બનાવ બન્યો હતો. ખટોદરા પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી. પંચશીલ નગરમાં ઘર નંબર 90માં મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના 85 વર્ષીય બંગાળી વૃંદાવન બિસ્વાલ અને તેના પુત્ર ગાંધી વૃંદાવન બિસ્વાલ રહે છે. કાપડના કારખાનામાં નોકરી કરતા પુત્ર ગાંધી સાથે જમવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ ઉશ્કેરાટમાં આવી પુત્રએ ખાંડણીનો દસ્તો વૃદ્ધ માતાના માથામાં મારતા તે લોહી લુહાણ થઈ ઉઠી હતી અને ત્યારબાદ દીકરો ઘરેથી ભાગી ગયો હતો, જે અંગે લોકોએ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. ત્યારબાદ ખટોદરા પોલીસ દોડી ગઈ હતી અને કપૂત પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ પોલીસે ગઈકાલે 8 આરોપીઓને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા, જેમાંથી એકનું મોત થતા પરિવારજનોએ પોલીસ પર સવાલો ઉઠાવ્યા છે.
ગોમતીપુર વિસ્તારમાં ગત રાત્રે પોલીસે કોમ્બિંગ વખતે દારૂના અડ્ડા ઉપર નશાની હાલતમાં 8 શખ્સને ઝડપીને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા, જેમાંથી 27 વર્ષીય યુવક દર્શન ચૌહાણને ગભરામણ થતાં મેડિકલ તપાસ માટે અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં રસ્તામાં જ તેણે દમ તોડ્યો હતો. ત્યારે મૃતકના પરિવારજનોએ પોલીસ સામે સવાલ ઉઠાવ્યા છે. પરિવારજનોનું કહેવું છે કે પોલીસ પૈસા લઈને દારૂના અડ્ડા ચલાવે છે. અમારા દીકરાને દારૂના અડ્ડેથી અટકાયત કરીને લાવ્યા તો દારૂનો અડ્ડો ચલાવવા વાળા સામે કેમ કાર્યવાહી ન કરી? પોલીસે દારૂના અડ્ડા કેમ બંધ ન કરાવ્યા? જો કે પરિવારના આરોપો પણ નકારી શકાય તેમ નથી, કારણ કે જો જનતા અને મીડિયાને દારૂના અડ્ડા પકડી શકે તેમ હોય તો પછી પોલીસ જ્યારે કાર્યવાહી કરવા જાય છે ત્યારે કેમ તેમને કશું નથી મળતું? ખ્યાતિકાંડમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા 5 આરોપીઓ પોલીસથી બચવા માટે લોકેશન બદલતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જે લોક નોર્મલ ફોન પે યાની કે નોર્મલ કોલ પે બાત નહીં કર રહે થે, ये चाइनीज़ और रशियन ऐप के थ्रू बात कर रहे थे. और कल टोटल 8 टीम अलग अलग दिशा में रेड की, और कल अर्ली आज अर्ली मॉर्निंग में एक आरोपी राहुल जैन राजस्थान उदयपुर से मिला, और बाकी जो 4 आरोपी हैं वो खेड़ा का जो कप्पड़वंश तालुका है उसका उकरेडी मुवाड़ा का गांव का नाम है, उसमें एक ये जो राजपूत है चिराग राजपूत उसका दोस्त प्रतीक कांतिलाल पटेल का फार्म हाउस में ये लोग छुपे हुए थे, और इसमें जो मेन आरोपी था वो चिराग राजपूत था. આ કાંડમાં સંડોવાયેલા હજુ પણ 3 આરોપીઓ સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી અને કાર્તિક પટેલ પોલીસ પકડથી દૂર છે, જેમને ઝડપી પાડવા માટે ક્રાઇમબ્રાન્ચની ટીમો હજુ પણ કાર્યરત છે. શિક્ષણ વિભાગે જાહેર કરેલી ધોરણ 1-5 શિક્ષકોની ભરતીમાં હવે જગ્યા વધારવા માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે. ફરી એકવાર ઉમેદવારો આજે ગાંધીનગર પહોંચ્યા હતા. શિક્ષણ વિભાગમાં હાલ ચાલી રહેલી 24,000 કરતાં વધુ શિક્ષકોની ભરતી અને બદલીઓની પ્રક્રિયામાં હવે શિક્ષકોની આ જગ્યાઓ છે એમાં વધારો કરવાની માંગણી ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે. ક્યાંક વિષયના શિક્ષકોની, ક્યાંક માતૃભાષાના શિક્ષકોની, તો ક્યાંક ધોરણ 1-5 વિદ્યાસહાયકની જગ્યાઓમાં વધારો કરવાની માંગણી ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે. ઉમેદવારોનો દાવો છે કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ અંતર્ગત જે શિક્ષકો જોઈએ એ વિદ્યાર્થીઓની સાપેક્ષે શિક્ષકોની ભરતી ઘણી ઓછી છે. ઉમેદવારોનું કહેવું છે કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ અંતર્ગત જે જગ્યાઓ ખાલી પડી છે એ અંતર્ગત 10,000 કરતાં વધુ જગ્યાઓ છે, અને એની સામે માત્ર 5,000 જેટલી જગ્યાઓ સરકાર ભરી રહી છે. અક્ષયપાત્ર સંસ્થા દ્વારા 200 વધુ કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવાતા આજે કર્મચારીઓએ પોસ્ટર બેનરો સાથે વિરોધ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી સ્કૂલો અને આંગણવાડીઓમાં મધ્યાહન ભોજનની સેવા પૂરી પાડતી અક્ષયપાત્ર સંસ્થા, જેમાં 10 અગાઉ 200 વધુ કર્મચારીઓને છૂટા કરી દેવાતા વિવાદ સર્જાયો છે. કર્મચારીઓનું કહેવું છે કે તેમને ફરજ દરમિયાન ઓછો પગાર આપવામાં આવતો હતો અને ઓવરટાઈમ પણ કરાવવામાં આવતો હતો, તેમ છતાં પૂરતું વેતન આપવામાં આવતું ન હતું. તેમજ કાયમી કરાયેલા કર્મીઓ જેટલું જ કામ તેઓ કરતા હોવા છતાં સમાન વેતન અપાતું ન હતું. તેમના ગુજરાન સામે અને બાળકોના શિક્ષણ સામે સવાલ ઊભા થયા છે. કર્મચારીઓની માંગ છે કે તેનું તાત્કાલિક ભરતી કરવામાં આવે અને સમાન વેતન આપવામાં આવે. આ અંગે વારંવારની રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા આજરોજ મોરચા સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદન આપી રજૂઆત કરી હતી. જો કોઈ નિરાકરણ ન આવે તો કર્મચારીઓએ ભૂખ હડતાળથી લઈને આત્મદાહ સુધીની ચીમકી ઉચ્ચારી છે. સુરત શહેરના સણિયા અહેમદ ગામમાં રહેતા અને ટેક્સ ભરતા લોકો સુરત મહાનગરપાલિકાના કચેરીએ પહોંચ્યા હતા મનપા કમિશનરને મળવા માટે, પરંતુ એમના સાથે થયો હતો કડવો અનુભવ. સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં ગેરકાયદે બાંધકામ કરનારા રાજકારણીઓ અને અધિકારીઓના મેળા પીપળામાં કોટેજ ઇન્ડસ્ટ્રીયલ પ્રમાણે પ્લાન પાસ કરીને મ્યુનિસિપલના પ્લાન વિરુદ્ધ અનેક બાંધકામ થઈ રહ્યા છે. આ અંગે છેલ્લા 2 વર્ષથી ફરિયાદ થઈ રહી છે, પરંતુ આ ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવાના બદલે વધી રહી છે. આ વિસ્તારમાં રહેતા 2 તબીબો સાથે કેટલાક લોકો 2 વર્ષથી આ ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરાવવા માટે રજૂઆત કરી રહ્યા છે, અને આ નવ વખત રજૂઆત બાદ પણ આજે પણ મ્યુનિસિપલ કમિશનર રજૂઆત કરવા માટે આવ્યા હતા, તેમ છતાં પણ એમની રજૂઆત કોઈએ સાંભળી ન હતી. તો બીજી તરફ ધક્કે ચલાવવામાં આવેલા સ્થાનિકો એવી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા કે ના તો અમે આતંકવાદી છે ના તો ચોર છે, પછી કેમ અમને ધક્કા મારીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષને લઈને ગતિવિધિ તેજ થઈ ગઈ છે. આવતીકાલથી મંડળ અને જિલ્લા પ્રમુખના નામની જાહેરાત થશે.
સી આર પાટીલને જળશક્તિ મંત્રાલય મળ્યા બાદ તેમના સ્થાને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પદને લઈને કોણ જવાબદારી સંભાળશે તેને લઈને ચર્ચા જાગી હતી. મોદી શાહ કોની પર પસંદગીનો કળશ ડોળશે? ભાજપ હંમેશા સરપ્રાઇઝ આપવા ટેવાયેલું છે. ભૂતકાળમાં અનેકવાર એવું બન્યું છે કે જે નામ ચર્ચામાં હોય તેના કરતા કંઈ નવા જ નામની સરપ્રાઇઝ મળે છે. તેથી રાજકીય પંડિતો પણ કોઈ ચોક્કસ નામ પર ચર્ચા નથી કરી શકતા. હાલ જે નામોની ચર્ચા ચાલી રહી છે તેમાં પૂર્ણેશ મોદી, દેવુસિંહ ચૌહાણ અને મયંક નાયકના નામ ચર્ચામાં છે. હવે નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત ક્યારે થશે તે તો સમય આવે જ ખબર પડશે. વાવ પેટા ચૂંટણીના પરિણામો બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બદલાવાના છે તે લગભગ નક્કી છે અને તેના માટે જ કમલમમાં એમપી, એમએલએ અને પદાધિકારીઓને બોલાવાયા છે. જામનગરના શિક્ષણ તાલીમ ભવનમાં વરસાદમાં સરકારી પુસ્તકો ગળી ગયા હતા અને હવે આ કેસમાં કસૂરવારને બચાવવા હવા ત્યાં મરાઈ રહ્યા હોય એવું લાગે છે. બીઆરસી ભવનમાં પુસ્તકો પલળવાના કેસમાં તપાસની આખે આખી ફાઇલ ગુમ થઈ છે. ત્યારે તપાસ સમિતિના કોઈ સભ્યએ તપાસની આખી ફાઇલ સાવચેતીપૂર્વક ગુમ કરી દેતા શંકા સાથે અનેક સવાલ ઉઠ્યા છે. બીજી બાજુ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ ફાઇલ પૂર્વતતા માટે બીઆરસી કોઓર્ડિનેટરને આપી હોવાનું જણાવ્યું હતું. જોકે આ સમગ્ર મામલે જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સવાલ કરવામાં આવતા તેઓએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા અને તેઓ જવાબમાં આપવામાં થોડું મૂંઝાયા હોય તેવું લાગ્યું હતું. સાથે તપાસ સમિતિ પાસેથી લેખિત ખુલાસો માંગ્યાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું રટણ પણ રહ્યું છે. હાલ તો ફાઇલ ગુમ થયાનો મામલો ગાંધીનગર પહોંચ્યો છે, ત્યારે ફોજદારી થશે કે માત્ર નોટિસોના નાટકો તે સવાલ છે. કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે, બેલેટ પેપર પરથી ચૂંટણી કરાવવા માટે કોંગ્રેસ અભિયાન ચલાવશે. કોંગ્રેસે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ માટે દેશવ્યાપી અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ચૂંટણી બેલેટ પેપરથી જ થાય અને તેના માટે અમે ભારત જોડો યાત્રાની તર્જ પર દેશભરમાં પ્રચાર કરીશું. આ સાથે કહ્યું કે હું એક વાત કરીશ કે ઓબીસી, એસસી, એસટી અને નબળા વર્ગના લોકો તેમની પૂરેપૂરી તાકાતથી જે મત આપી રહ્યા છે તેનો વ્યય થઈ રહ્યો છે. અમે કહીએ છીએ કે બધું છોડી દો અને બેલેટ પેપર દ્વારા મતદાન કરવાની માંગ કરીએ છીએ. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની જોરદાર જીત બાદ કોંગ્રેસે ફરી એકવાર ઈવીએમનો મુદ્દો ઉઠાવ્યો છે. જો કે ચૂંટણી પંચે ઈવીએમને લઈને ઉઠેલી શંકાને વારંવાર નકારી કાઢી છે.